पाटण में कोरोना महिलाओं की मजूरी छीनवी है અને આત્મનિર્ભર તેમજ મહિલા સશક્તિકરણની વાતોના સરેઆમ લીરા ઉડતા જોવા મળ્યા। જી હા, પાટણના માર્કેટયાર્ડમાં વર્ષોથી મજૂરી કામ કરતી આશરે 100 થી વધુ ગરીબ મહિલાઓને કોરોનાના પગલે લોકડાઉનમાં મજૂરી બંધ કરવાનો વારો આવ્યો હતો। જો કે સરકારે દેશના અર્થતંત્રને મજબૂત કરવા ધંધા રોજગારને છૂટછાટ આપી છે, પરંતુ પાટણની આ મજૂર મહિલાઓને માર્કેટયાર્ડના સેક્રેટરીથી લઈને વેપારીઓએ મજૂરી કામ ન આપવાની રીતસરની ના કહી દેતા મજૂર મહિલાઓની હાલત કોરોનાની કપરી પરિસ્થિતિમાં કફોડી બને જવા પામી છે। પરિવારનું ગુજરાન કેવી રીતે કરવું એ મૂંઝવણ સતાતા દયનીય સ્થિતિમાં મુકાઈ જવા પામી છે। આ બાબતે માર્કેટયાર્ડના સત્તાધીશો કેમેરા સામે બોલવા તૈયાર નથી, ત્યારે હવે આ મહિલાઓ કેવી રીતે જીવન નિર્વાહ કરશે તે પ્રશ્ન ઉઠવા પામ્યો છે। चालू कर बेसवा देता नहीं अत्यार बच्चों बेकार आई जाए आत्महत्या कर બોલો અમે અમે સાહેબ અહીંયા ના 30 થી 35 વર્ષથી કામ કરીએ છીએ। આજે અમને 2-3 મહિનાથી ઘેર બેસાડ્યા, અમે કામ ઉપર આવીએ અમને રાખવા માંગતા નહીં। રાજસ્થાનથી જે કોઈતરા બસો વૈતરા આવ્યા એમને અહીંયા કામમાં લગાડ્યા, અને અમે અહીંનો મજૂર રાત દિવસ ભોગ આલવાવાળા અમે ભૂખે મરીએ છીએ। હાલ આ ગંજ બજારની અંદર અમે રાત દિવસ ભોગ આપ્યો, 10 પૈસા મજૂરીની અંદર અમે કામ કર્યું। કેટલા વર્ષથી કામ કરો? 35 વર્ષથી કામ કરીએ, 40 વર્ષ થયો। અત્યારે કેટલી મજૂરી આપો? શું નામ તમારું?